વિદેશોમાં નિકાસ થતા પોલિએસ્ટર યાર્નના કન્ટેનરોમાંથી કિંમતી યાર્નની ચોરી કરી વેચી મારતી ઓર્ગેનાઇઝ ક્રાઇમ ટોળકીને ભરૂચ જિલ્લા પોલીસે જબ્બે કરી છે. ભરૂચ જિલ્લા પોલીસના LCB વિભાગે દહેજની ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાંથી વિદેશોમાં નિકાસ થતા પોલિએસ્ટર યાર્નના કન્ટેનરોના સીલ તોડી રસ્તામાં ચોરી કરનાર ચોર ટોળકીને ઝડપી પાડી છે. દહેજ ખાતેથી પોલેન્ડ, બાંગ્લાદેશ, સાઉથ કોરિયા જેવા દેશોમાં પોલિએસ્ટર યાર્ન કન્ટેનરો મારફતે નિકાસ થાય છે. આ કન્ટેનરોના સીલ તોડી તેમાંથી યાર્નના કાર્ટૂનો ખોલી તેમાંથી પોલિએસ્ટર યાર્નની ચોરી થતી હોવાની ફરિયાદના આધારે ભરૂચ LCB પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. LCB પોલીસે અંદાજે 440 મેટ્રિક ટન પોલિએસ્ટર યાર્નનો જથ્થો, જેની બજાર કિંમત 4.25 કરોડ ઉપરાંતની થાય છે, તેની ચોરી થઈ હોવાનું શોધી કાઢ્યું હતું. આ ચોરીની તપાસ દરમિયાન પોલીસે 5 જેટલા પરપ્રાંતિય શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી હાલ તુરંત 15,36,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જૂના 2 વર્ષના ગુનેગારોની મોડસ ઓપરેન્ડી ઉપરથી તપાસ શરૂ કરતા અમને ધ્યાન ઉપર આવેલ કે સુરત રૂરલ ની અમુક જગ્યાએ એક આખી ગેંગ ઓપરેટ કરે છે, જે ઇમ્પોર્ટ થતા પોલિસ્ટર યાર્નને કન્ટેનરોના સીલ તોડી અને ખાનગી વાહનોમાં લુધિયાણા, સેલવાસ વગેરે બજાર કરતાં ઓછી કિંમતે વેચી દે છે. તપાસ દરમિયાન અમને અત્યાર સુધી કુલ 5 આરોપીઓ ફૈઝાબાદ, યુપીથી અને સેલવાસથી મળી આવેલ છે, જેમની પૂછપરછ ચાલે છે. જે પૈકીનો એક મેઇન તોહમત આરોપી જે છે, એની મુખ્ય એમો એ છે કે દર વર્ષે માર્ચ એપ્રિલમાં જે કન્ટેનરોના ડ્રાઈવર્સ ને જે બહારના વતનના હોય છે, બહારના રાજ્યના, એ પોતાના વતનમાં ખેતીવાડી વગેરે અર્થે જતા હોય ત્યારે બોગસ ડ્રાઈવરોની ખોટા સર્ટિફિકેટ, ખોટા લાયસન્સ સાથે એક ટીમો બનાવી જે તે કંપનીઓમાં કન્ટેનરોમાં લગાવતા હોય છે. આ એક એમની પૂર્વાયોજિત કાવતરાનો ભાગ હોય છે અને એ ડ્રાઈવર્સની મદદથી જે તે જગ્યાઓએ કોઈ હાઈવે ઉપરની હોટલો ઉપર આ કન્ટેનરો ઊભા રાખી સીલ તોડી મુદ્દામાલની ચોરી કરતા હોય છે. અત્યાર સુધી તપાસમાં 1,00,000 રૂપિયા રોકડા, 10 મોબાઈલ અને 1 ક્રેટા ગાડી અમે રિકવર કરી છે. હજી ડ્રાઈવર, જે તે કન્ટેનરોના ડ્રાઈવર અને મુખ્ય આરોપી પકડવાનો બાકી છે, જેની તપાસ ચાલુ છે.